મારી નાખવાની ધમકી આપે તો આવા સંજોગોમાં એ ચોરી હંમેશા લૂંટનો ગુનો થાય છે અને એ ગંભીર પ્રકારનો ગુનો છે અને એમાં દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તે જ રીતે જબરજસ્તીમાં જ્યારે વ્યક્તિની સાથે જબરસ્તી કરવામાં આવતી હોય છે તો એ જબરજસ્તીમાં જ્યારે એને મોતની ધમકી આપવામાં આવે મારી નાખવાની ધમકી આપવામાં આવે માં વ્યથા પહોંચવાની ધમકી આપવામાં આવે અને એ ભય નીચે કોઈ વસ્તુ આપી દેવામાં આવે તો પણ એ ગંભીર પ્રકારનો ગુનો છે અને એ રોબરી થાય છે આપણે જોયું કે રોબરી લૂંટ એ ગંભીર પ્રકારનો ગુનો છે એટલા માટે ભારત દંડ સંહિતામાં એના માટેની કડક સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને ત્રણસો બાણુંમાં એની જોગવાઈ છે કે મેક્સિમમ પનિશમેન્ટ રિગરસ ઇમ્પ્રેઝમેન્ટ અપ ટુ ટેન યર્સ એન્ડ ફાઇન દસ વર્ષ સુધીની સજા થાય છે અને દંડ પણ કરવામાં આવે છે અને વધારામાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સૂર્યાસ્ત સમયે અને સૂર્ય પહેલાંના સમય દરમિયાન હાઈવે પર લૂંટ કરવામાં આવે તો એને ચૌદ વર્ષ સુધીની સજા કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે છે કારણ કે ગંભીર પ્રકારનું હાઈવે પર લૂંટ ચલાવી અને ગંભીર પ્રકારનો ગુનો છે એટલે એમાં ચાર વર્ષ વધારે સજા કરવામાં આવે છે અને દંડ પણ મોટી રકમનું કરવામાં આવતું હોય છે હવે સેક્શન ત્રણસો તાણુંમાં પનિશમેન્ટ ફોર એટેમ્પ ટુ કમિટ રોબરી એનો પ્રયત્ન કરે ખાલી લૂંટ કરાઈ હોય પણ લૂંટમાં સફળ ના થયા હોય તો એવા સંજોગોમાં પણ સાત વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવેલી છે કારણ કે લૂંટ એ બહુ ગંભીર પ્રકારનો ગુનો છે સમાજમાં કોઈપણ સમયે કોઈ પણ કાળે એ ચલાવી ન રહેવાય એટલા માટે કાયદો એના માટે ગંભીર છે અને કાયદો એને બધા પ્રયત્ન કરવામાં આવ્યો હોય ખરેખર લૂંટે લેવામાં ન આવી હોય વસ્તુ ત્યાંને ત્યાં રહી ગઈ હોય તેમ છતાં પણ આ ગંભીર પ્રકારનો ગુનો હોવાથી એટલે પ્રયત્નો પણ એ માટે સાત વર્ષ સુધીની એને સજા કરવામાં આવતી હોય છે તો બિદાર્થી મિત્રો સેક્શન ત્રણસો ચોરણમાં કોઝિંગ હર્ટ વિથ કમિંગ રોબરી પનિશમેન્ટ લાઈફ ઇમ્પલમેન્સ ઓર રિગરસ ટેન ઇયર્સ સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે જ્યારે લૂંટનો ગુનોમાં કોઈને મર્ડર કરવામાં આવે કોઈનું ખૂન કરવામાં આવે અથવા તો મહાવેથા પહોંચાડવામાં આવે અથવા તેમ કોઈને ધમકી આપવામાં આવે તો આવા સંજોગોમાં એને આજીવન ક્યાદની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે અને એના માટે દસ વર્ષ સુધીની પણ સજા થઈ શકે છે આજીવન કારાવાસ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે મિત્રો હવે આપણે આગળ જોઈએ બીજા ગુનાઓ એ પહેલાં એક બે એક્સરસાઇઝ જોઈ લઈએ હું તમને એક બે ઉદાહરણ પ્રોબ્લેમ એવા આપીશ એમાં તમારે જ તમારી રીતે નક્કી કરવાનું છે ચોરી એક્સ્ટોર્શન અને લૂંટ ત્રણેયના આવશ્યક તત્વો આપણે જોઈ ગયા તો એમાંથી આ કયો ગુનો બને છે અથવા તો લૂંટ બને છે તો લૂંટ એ ચોરી સાથેની લૂંટ છે અથવા તો બળજબરીથી કઢાવી લેવા સાથેની લૂંટ છે ઉદાહરણ તરીકે એક વ્યક્તિ સ્ત્રી સુમસામ રસ્તા ઉપરથી દાગીના ઘરેણાં પહેરી પર્સ સાથે જઈ રહી છે અને રસ્તામાં સામે એક વ્યક્તિ બીજો મળે છે જે ચપ્પુ બતાવી અને તેની પાસેથી પર્સ ચૂંટવી લે છે ગળામાં હાર પહેર્યો છે તે ખેંચી લે છે આ સ્ત્રી એટલી બધી ગભરાઈ જાય છે કે એમ કહે છે કે જે કંઈ તારે લેવું હોય મારી પાસેથી લઈ લે હું સ્વેચ્છાએ આપી દઉં છું તને પણ મને તું ઈજા ના પહોંચાડીશ એમ કરી અને તે બાકી કાંડા ઘડિયાળ સોનાની બંગડી એરિંગ્સ વગેરે બધું સ્વૈચ્છાએ આપી દેશે કે લે તું બધું લઈ લે મારી પાસે આ જે છે દાગીના પણ મને ઈજા ન પહોંચાડીશ તો અહીં પ્રશ્ન એ થાય કે ગુનો કેવો ગુનો છે લૂંટનો ગુનો છે તો કઈ રીતે લૂંટનો ગુનો છે ચોરી છે કે બળજબરીથી કઢાવી લેવાનો ગુનો છે આ કઈ રીતે નક્કી કરવું તો આપણે જોઈ ગયા છે ચોરીના આવશ્યક તત્વો બળજબરીથી કઢાવી લેવાના આવશ્યક તત્વો અને સાથે ચોરી ક્યારે લૂંટમાં રૂપાંતરિત થાય બળજબરીથી કઢાવી લેવાનો ગુનો ક્યારે લૂંટમાં રૂપાંતરિત થાય તો એ બધા સાથે એપ્લાય કરીએ તો આ ગુનાને આપણે બે તબક્કામાં વહેંચી નાખવો પડશે પહેલો તબક્કો કે જ્યારે સામે ગુનેગાર મળ્યો ચપ્પુ બતાવી અને પર્સ લઈ લીધું ગળામાંથી હાર ખેંચી લીધો તો આ ચોરી સાથેની લૂંટ કહેવાય કારણ ક્યારે ચોરી લૂંટમાં પરિવર્તિત થાય ચોરી કરવા માટે ચોરી કરતી વખતે અથવા ચોરી કરીને માલમત્તા લઈને નાસી જતી વખતે જો ગુનેગાર આ કંઈ પણ માટે સ્વૈચ્છાએ ઈજા પહોંચાડે અથવા તો ગેરકાયદેસર અટકાયત કરે અથવા તો ગેરકાયદેસર રીતે અટકાયત કરવાનો પ્રયત્ન કરે કે ઈજા પહોંચાડે તો ચોરી એ લૂંટમાં પરિવર્તિત થઈ શકે છે તો પહેલો પોર્શન છે જ્યારે ગુનેગારે સંમતિ વગર સ્ત્રીના પાસેથી પર્સ આંચકી લીધું ગળામાંથી હર ખેંચી લીધો તે ચોરી સાથેની લૂંટ હશે ત્યાર પછીનો તબક્કો આપણે જોઈએ તો એ સ્ત્રી એટલી બધી ગભરાઈ ગઈ કે તેણે બાકીના દાગીના હતા ઘડિયાળ હતા એ સામે ચાલીને આપી દીધા સામે ચાલીને કેમ આપી દીધા ઈજાના ભયથી તો અહીં એક્સ્ટોર્શન બાકીનો ગુનો છે તે એક્સ્ટોર્શન અથવા તો બળજબરીથી કઢાઈ લેવાનું કૃત્ય ગણાશે કે એક્સ્ટોર્શનનો ગુનો એવી રીતે ગણાશે કે ભયના ઓથાર હેઠળ સ્વૈચ્છાએ તે વ્યક્તિએ જંગમ મિલકતની સોંપણી કરી કે મને ઈજા પહોંચાડીશ નહીં તો પહેલો તબક્કો એ ચોરી સાથેની લૂંટ છે બીજો તબક્કો એ એક્સ્ટોર્શન સાથેની લૂંટ છે એમ કહી શકીએ બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એ એ પ્રકારનું છે કે ત્રણેક વ્યક્તિઓ લૂંટ કરવા માટે લૂંટ કરવાના ઈરાદાથી એક મકાનમાં ઘૂસ્યા ત્યાંથી બધી માલમત્તા લીધી અને ઓટલું તેનું ઘારેણાનું દાગીનાનું બાંધી અને બહાર નીકળવા જતા હતા અને ગામ લોકોને ખબર પડી કે ગામના લોકોના આસપાસના લોકોને તેઓ ઘેરાઈ ગયા આ સંજોગોમાં બધા ગુનેગારોએ એવું વિચાર્યું કે માલમત્તા ભલે પડી અહીંયા મૂકી દઈએ પણ ધ્યાન બચી તો લાખો પાયે એમ કરીને તેઓ નાસવા જતા હતા નાસવા જતી વખતે કોઈ વચ્ચે બે ત્રણ વ્યક્તિઓએ પડકાર્યા રોકવા પ્રયત્ન કર્યો અને એમને ઈજા પહોંચાડી અને ચોરો નાસી ગયા ત્યાર પછી તેઓ પકડાઈ ગયા તો ત્યારે અહીંયા પ્રશ્ન એ થયો કે આ કયા ગુના કહી શકાય નાસી જતી વખતે ઈજા પહોંચાડી પરંતુ અહીં ચોરીના આવશ્યક તત્વો જોઈએ સાથે ચોરીનો ગુનો તો છે જ પણ લૂંટ છે કે નહીં એ નક્કી કરવું હોય તો ફરીથી ત્રણ આવશ્યક તત્વો લૂંટના કે ચોરી કરતી વખતે ચોરી કરવા માટે અથવા તો ચોરી કરીને માલમત્તા લઈને નાસી જતી વખતે જો ગુનેગાર સ્વૈચ્છિક રીતે ઇજા પહોંચાડે ગેરકાયદેસર અટકાયત કરે અથવા તો આવો કોઈ પ્રયત્ન કરે તો જ તે ચોરી લૂંટમાં પરિવર્તિત થશે તો અહીં ચોરોએ માલમત્તા તો મૂકી દીધેલી અને નાસી જતા હતા એટલે અહીં લૂંટ નહીં બને પરંતુ ચોરીનો ગુનો બનશે સાથે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાનો ગુનો બનશે આ બે અલગ અલગ ગુના બનશે પણ લૂંટનો ગુનો બનશે નહીં અને ત્રીજું છેલ્લું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે કે ધારો કે એક રૂમમાં ઘણા બધા વ્યક્તિઓને આમંત્રિત કર્યા છે યજમાને અને સોનાની વીંટી એક પડી છે યજમાનની માલિકીની છે અહીં આગળ યજમાનની માલિકી છે સાથે તે પઝેશન કે કબજો પણ ધરાવે છે પઝેશન એવું જરૂરી નથી કે વીંટી આંગળીમાં પહેરી રાખે તો જ પઝેશન હોય પરોક્ષ રીતે જે વ્યક્તિના ઘરમાં કોઈ પણ જંગમ મિલકત પડી છે તેની તેનું પઝેશન કે કબજો તેની પાસેનો ગણી શકાય અહીં એક વ્યક્તિ વીંટી લઈ લેવાનો અપ્રમાણિક ઈરાદો ધરાવે છે તેને ખબર છે કે આટલા બધા વ્યક્તિઓ વચ્ચે જો વીંટી હું લઈને મારા ખિસ્સામાં મૂકીશ કે મારી પાસે મૂકીશ તો વીંટી ચોરાઈ જશે હીરાની વીંટી છે સો ટકા બધાની ઝડપી લેવાશે તો હું પકડાઈ જઈશ એટલે તે વ્યક્તિ અપ્રમાણિક ઈરાદાથી વીંટી લઈ લેવાના ઈરાદાથી વીંટી ત્યાંથી ખસેડે છે અને યજમાનના ઘરમાં જ એવી જગ્યાએ સંતાડે છે કે જ્યાંથી સામાન્ય રીતે કોઈ વ્યક્તિ વીંટી લઈ શકે નહીં અથવા તો વિચારીને પણ ન શકે કે અહીંયા વીંટી હોઈ શકે અને પછી તે એવો ઈરાદો ધરાવે છે કે ધીરે ધીરે આ વીંટીની વાત ભૂલાઈ જાય એટલે ફરી પાછું હું આવીને મારા જે જગ્યાએ મેં વીંટી છુપાવી છે ત્યાંથી લઈ લઈશ તો અહીં ભલે વીંટી ખસેડીને યજમાનના ઘરમાં જ રાખે છે વ્યક્તિ તો પણ અપ્રમાણિક ઇરાદો જંગમ મિલકત વ્યક્તિનું સંમતિ વગર મીટી લીધી બાકીના બધા આવશ્યક તત્વો ચોરીના પરિપૂર્ણ થઈ જાય છે તો આ વ્યક્તિએ ચોરી કરી છે તેમ કહેવાશે ભલે તે પોતાની પાસે મિલકતનો કબજો લઈ લેતો નથી તો પણ હવે ધાડના આવશ્યક તત્વો આપણે પાઠક સાહેબ પાસેથી સમજીએ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે લૂંટનો ગુનો એ ગંભીર પ્રકારનો ગુનો છે અને જ્યારે પાંચ કે તેથી વધારે વ્યક્તિઓ ભેગા મળીને લૂંટ કરવા જાય છે અથવા તો લૂંટ કરવાનો પ્રયત્ન કરે છે તો એ ધાનનો ગુનો બને છે ડક્યોટીનો ગુનો બને છે અને એના માટે સખત સજાની જોગવાઈ કરવામાં આવેલી છે અને કાયદામાં તો ત્યાં સુધી જોગવાઈ કરવામાં આવેલી છે કે પાંચ કે પાંચથી વધારે જો વ્યક્તિ હોય તો એ દરેકને એક સરખી સજા થશે માનલો કે પાંચ કોઈ કોઈ એક વ્યક્તિ વ્યક્તિનું ખૂન કરી નાખે અને બાકીની ચાર વ્યક્તિને ખબર પણ ના હોય કે આ વ્યક્તિએ કોઈનું ખૂન કરી નાખ્યું છે તો આવા સંજોગોમાં પણ એ પાંચે પાંચ વ્યક્તિને ખૂનની સજા થાય છે ફાંસીની સજા થાય એટલા જ માટે આ ધારનો ગુનો એટલા માટે જ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં છે કે એમાં સંખ્યા વધારે હોય છે માણસોની એટલે સમાજમાં લોકોમાં એના કારણે ભય વધારે થાય છે એટલે વધારે પ્રમાણે એ ગંભીર પ્રકારનો ગુનો કરવામાં આવે છે હવે કલમ ત્રણસો એકાણુંમાં એની વ્યાખ્યા કરવામાં આવેલી છે કે વેન ફાઇવ ઓર મોર પર્સન કન્જોઈન્ટલી કમિટ ઓર એટેમ્પ ટુ કમિટ રોબરી એટલે પાંચ કે પાંચથી વધારે વ્યક્તિઓ જ્યારે ભેગા મળીને કોઈ લૂંટ કરે અથવા લૂંટ કરવાનો પ્રયત્ન કરે તો એ ડકેદી કહેવાય છે

એવરી પર્સન સો કમિટિંગ એટેમ્પડિંગ ઓર એડિંગ ઇઝ સે ટુ બી કમિટ ડોકોયટી એક સરખો જ એને સજા કરવામાં આવશે અ પનિશમેન્ટ ઓફ ડકોયટી દેર આર ફોર સ્ટેજીસ ઓફ એની ઓફેન્સ આપણે જોઈએ કોઈ પણ ગુના માટેના ચાર આવશ્યક સ્ટેજિસ છે પેલું છે મેન સીરિયા ઓર ગલ્ટી માઇન્ડ જ્યારે કોઈપણ વ્યક્તિ ગુનો કરે છે અથવા ગુનો કરવાની કોશિશ કરે છે ત્યારે સૌ પ્રથમ એના મગજમાં એ બાબત આવતી હોય છે કે મારે આ ગુનો કરવો છે મારે આ કૃત્ય કર્યું છે એને મેન્સ કહેવામાં આવે છે લેટિન ભાષામાં એને ગિલ્ટી માઇન્ડ હોય છે અને મેન્સ રીયા ગિલ્ટી માઇન્ડ હોય તો જ એની જવાબદારી થતી હોય છે ટાઈમમાં બીજું પ્રિપેરેશન ટુ કમિટ ઓફેન્સ મગજમાં જે ઇરાદો થયો એને અમલમાં મૂકે તૈયારી કરે આ ભારત સહિતમાં અમુક જ ગુનાઓ છે કે એની તૈયારી પણ ગુનો કરવામાં આવે છે એમાં આપણે જો કે ધાડની પણ તૈયારી કરવી એ જ ગુનો કરવામાં આવે છે અને દસ વર્ષ સુધીની સજા છે રાજ્ય સામે વર જાહેર કરવું યુદ્ધ જાહેર કરવું એની તૈયારી કરવી એ પણ ઊંચું છે આપઘાત કરવાનો પ્રયત્ન કરો એ પણ ગંભીર પ્રકારનો ગુનો કરવામાં આવે છે અને એમાં પણ સજાની જોગવાઈ કરવામાં આવેલી છે તો ઇન્ડિપેન્ડન્ટ કોર્ટમાં એવા ઘણા ઓછા જ ઓફેન્સીસ છે ગુનાઓ છે જેને લઈને તૈયારીને પણ ગંભીર પ્રકારનો ગુનો કરવામાં આવે છે અને સજાની જોગવાઈ કરવામાં આવેલી છે એમાં ડકોય એક અગત્યનો છે પાંચ કે પાંચથી વધારે વ્યક્તિઓ ભેગો મળીને તૈયારી કરે ખરેખર ગુનો નથી કરતા પણ ગામના એને બેસી જાય છે અને રાત પડેની રાહ જોવે છે ત્યાં પકડી જાય તો આ સંજોગોમાં દરેક વ્યક્તિને પણ સજાની જોગવાઈ કરવામાં આવેલી છે એટલે પ્રિપેરેશન ટુ કમિટ ટુ ઓફેન્સ ઇઝ ઓલ્સો એ ઓફેન્સ એટેમ્પ્ટ પ્રયત્ન કરવામાં આવે ખરેખર અને પછી કમિશન ઓફ ઓફેન્સ પ્રયત્ન કરીને પછી કમિશન તો ઓફન્સ થાય છે જનરલી ફર્સ્ટ ટુ સ્ટેજીસ આર નોટ પનિશેબલ બટ ઓફેન્સ ઓફ ડકોટી ઇઝ પનિસેબલ ઇઝ એવરી સ્ટેજ આ ચારે ચાર સ્ટેજમાં ડકોટીને સજા અને પનિશેબલ છે એક તો એને ગલ્ટી માઇન્ડ હોય તોય છે ટોર્કીનો સભ્ય હોય તો જ એનો થાય છે પ્લસ પ્રિપેરેશન એન્ડ કમિટમેન્ટ ઓફેન્સ એટેમ્પ્ટ્સ એન્ડ કમિશન ઓફેન્સ પ્લાનિંગ એસેમ્બલિંગ ટુ કમિટ ડિકોટી એને ચારસો બેમાં કરવામાં આવે છે એ મુજબ સજા થાય છે પ્રિપેરેશન ટુ કમિટ ડકોટી ત્રણસો નવ્વાણુંમાં જોગવાઈ કરવામાં આવેલી છે એટેમ્પ ટુ કમિટ ડકોટી ત્રણસો અઠ્ઠાણુંમાં માં જોગવાઈ કરવામાં આવેલી છે અને ડકોટી ત્રણસો પંચાણું ઇટ સેલ્ફ ઇઝ રિસ્પોન અંડર ધ ઇન્ટરપેનલ કોર્ટ હવે પનિશમેન્ટ ઓફ ડકોટી કલમ ત્રણસો પંચાણુંમાં એની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે એના માટે પનિશમેન્ટ ફોર ડકોટી ઇઝ અપ ટુ ધ ફ્લાઇફ પ્રિઝમેન્ટ ઓ રિગરસ ઇમ્પ્રિઝમેન્ટ અપ ટુ ટેન ઇયર્સ આજીવન કેદની સજા અથવા તો દસ વર્ષ અને દંડ આ તો બંને પ્રકારની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે કલમ ત્રણસો સત્તરમાં વાઇલ્ડ કમિટિંગ રોબરી અ ડકોટી ઈ ઓપેન્ડર યુઝ ડેડલી વેપન્સ એન્ડ કોઝ ગ્રીવસ હર્ટ ઓર એટેમ્પ ટુ કોઝ ડેથ ઓર ગ્રીવસ હર્ટ ઇઝ શુડ બી પનિશબલ વિથ મિનિમમ પનિશમેન્ટ ઓફ સેવન યર્સ જ્યારે પ્રાણઘાત હથિયાર સાથે ડકોટી કરવામાં આવે ત્યારે દરેકને સાત વર્ષ સુધીની સજા થાય છે હવે ડકોટી વિથ મર્ડર ત્રણસો છન્નુમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે ધાર પાડતી વખતે કોઈને મૃત્યુ નિજવામાં આવે તો એવા સંજોગોમાં જન્મ ટેપની સજા જોગવાઈ કરવામાં આવેલી છે અને દસ વર્ષ સુધી રિગરસ ઇનપ્રેઝન્ટમેન્ટ તો આ સજા માટે જરૂર નથી કે દરેક વ્યક્તિઓ ખૂનમાં ભાગ લીધેલો હોય છે કોઈ નીચે વોચ કરવા જાય કોઈ વ્યક્તિ એક દાદરે ઊભો હોય એક ઉપર ઊભો હોય અને સૌથી આગળની વ્યક્તિનો ખૂન કરે ચાર વ્યક્તિને ખબર પણ ના હોય તેમ છતાં પણ પાંચે પાંચ વ્યક્તિઓને સજા કરવામાં આવે છે અને એક સરખી સજા કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મિલકત વિશેના ગુનાઓની જે અગત્યના ગુનાઓ છે જેમાં ચોરી જબરસ્તી પડાઈ લેવું ધાડ અને ગુનાઓ બાકીના જે ગુનાઓ છે એ આપતા લેક્ચરમાં આપણે લઈશું તે માટે વિનામ થેન્ક યુ વેરી મચ કે ધાડના ગુનાનું તો ધારો કે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ બેંક લૂંટવા માટે જાય છે એક વ્યક્તિ કોઈપણ વાહનમાં ડ્રાઈવર તરીકે જ રહે છે અને તે વાહનમાં જ બેસી રહે છે બેન્કમાં પણ નથી જતો બીજો વ્યક્તિ વોચ કરતો આગળ ઊભો રહે છે દરવાજા આગળ કે કોઈ આવે તો બાકીનાને ચેતવણી આપું બાકીના ત્રણ વ્યક્તિઓ જઈ અને ધાડના ગુના માટે ખરેખર કાર્ય કરે છે અથવા તો ત્યાં આગળ જઈ બેંકમાંથી કેશ બદલી લે છે તો આ સંજોગોમાં જો બધા ગુનેગારો પકડાઈ જાય તો પ્રશ્ન એ થાય કે ત્રણ ગુનેગારો જે બેન્કમાં ગઈ ગયા અને ખરેખર લૂંટ કરી હતી એ લોકોને જવાબદાર ઠેરવવા અથવા તો પાંચે પાંચ વ્યક્તિને તો અહીં કાયદો એમ કહે છે કે પાંચે પાંચ વ્યક્તિઓ સરખા જ જવાબદાર છે કારણ કે બહાર ઊભેલા વ્યક્તિઓને પણ આ ગુનામાં મદદગારી કરે છે અને સાથે જે વ્યક્તિ ડ્રાઈવર તરીકે બેઠો છે વાહનમાં તે વ્યક્તિ પણ એટલો જ જવાબદાર છે જેટલા આ બધી વ્યક્તિઓ બેન્કમાં જઈ એને લૂંટ કરવા માટે ત્રણ વ્યક્તિઓ જાય છે આ ત્રણ વ્યક્તિઓ પૈકી કોઈ એક વ્યક્તિ જો ખૂન કરે તો પણ જાણે કે બધા વ્યક્તિઓએ ખૂન કર્યું છે તેવી રીતે બધા વ્યક્તિઓ જવાબદાર ગણાશે અને બધા વ્યક્તિઓને ખૂન માટેની જે મહત્તમ સજા ડેકોએટીવી વિથ મર્ડર છે તેના માટે જવાબદાર ગણી શકાશે અહીંયા કોઈ વ્યક્તિ એમ નહીં કહી શકે કે હું આ તો મદદગારી જ કરતો હતો તો ડ્રાઈવર તરીકે જ હતો તો મને આમાં ઓછો જવાબદાર ઠેરવો કારણ કે અહીં કન્સ્ટ્રક્ટિવ લાયબિલિટી કે સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત આવે છે અમલમાં કે જ્યારે વેન પર્સન્સ આર મોર ઇન નંબર એકથી વધારે વ્યક્તિઓ હોય ત્યારે એમનું નૈતિક મનોબળ જુસ્સો વધે છે કે કોઈ પણ મને હુમલો કરવા આવશે તો અમે પહોંચી વળીશું અને બીજી બાબત અહીંયા કે એ રીતનું કે પાંચે પાંચ વ્યક્તિઓ પૈકીનો એક વ્યક્તિ જો ખૂન નીપજાવે છે તો તે વ્યક્તિ તો એક હાથો છે કાયદો એમ કે માને છે જેના દ્વારા બાકીના